શિર વખાણું સામાનીર રાજા વખાણું બાળવો પાવાની દેવી વાત સાંભળેલી છે. જગત માં જાસવા જાય રાજા રજવાડું ને જાશે રોમણો બાદશાહ દિલ્હી નો બાદશાહ બોલો કે માંગણ પેલા માણસ જાતે માંગણ છો તને માંગતા નથી આવડતું તને ખબર ન પડે રાજા હોય મહારાજા હોય બાદશાહ હોય એને ડાબા હાથે થી સલામી નું હોય જમણા હાથે થી સલામી દેવી કીધું બાબુ જમણા હાથમાં તમારી પાવાની દેવી નું મસરું મોર છે એ હાથ કોઈ જગત માં ઝૂકે નહીં જેનું તાજ મારી સામે ન ઝૂકે એવું કયો રાજા કયો રજવાડું કઈ માતા હોમીડાએ કીધું સાંભળો બાબુ વખાણ કરું મારી ગઢ બાબાની હાય માકણ જા તારા સાપા નગર ના રાજા ને કહી દઈ જઈ દિલ્હી નો બાદશાહ પાવાગઢ માથે ચડાઈ લઈ ને આવે છે મારે જોવું છે એ કેવો રાજા છે કેવી એની દેવી છે એના પાવાની કેમ લાજ રાખે છે હું બાદશાહ જોઉં છું તારા રાજા ને કહી દે બાળો રાજા હોય જે હોય જો એનું તાજ મને નો નમે તો મારા સામે યુદ્ધ કરવું પડશે અને પાવા માટે સડાઈ લઈને આવું છું જા કહી દે હોમીડા ને થી ગો બોલતા તો બોલાઈ ગયું હવે ક્યાં દિલ્હી કોળા હિન્દુસ્તાન નો ધણી સાપાનગર રાજધાની માં એક નાનું કહેવાય ને જાણો પણ શું થાય સાપાનગર આવ્યો બાળા રાજા પાસે જઈનું ભર્યું બાળા બોલતા બોલાઈ ગયું છે અને હમણે બે પાંચ દર્દી થાય છે દિલ્હી થી દરકટ આવે છે દિલ્હી થી દરકટ આવે છે
અને પાવા માથે સડાઈ લઈને આવે છે. આ પાવો ડુંગર છે ને ભાંગી નાખશે. શબ્દ હિમલાજી વાતો બહુ જૂની વાર્તા હું છું. ભૂમિના માંગણેજી આવો ટપોરો માર્યો. પાળાને વાત કરી રાણી મંગળા સાંભળી ગયા. એક દી બે દી પાંચ દી પંદર દી થયા. દિલ્હી નો બાદશાહ તેર તુંગુ લશ્કર લઈને પાવાને ઘેરી લીધો. પાવા ડુંગરને ચારે બાજુથી ઘેર્યો. લેલા જમના તોપુ પાવા માથે માંડ્યા. પાવો ડુંગર જ રહેવા નથી. પાવા ડુંગર માથે તોપુ ફોડો. આ પાવો ડુંગર ભાગી નાખો. સાબા નગર દેવ ખાલી નાનું એવું રાજ, નાનું એવું સૈન્ય. હવે ઓલું તો તેર તુંગું લશ્કર કેમ લડવું, કેમ પુગાય? તઈ મારી રાણી મંગળા હતા ને, મારી ગઢ પાવાની દેવી ના ઓરડે જઈ મઠડે. અરે મારું રાજ વ્યુ જાય કદાચ તારા હાથો મેં લડીને મરી જાય એની અમને ઉપાધિ નથી. મને ઉપાધિ તો આ પાવા ડુંગર ની થાય છે. આ પાવો ડુંગર ભાગશે, આ પાવાની કાકી ખરી જાય ને તો મારી પાવાની દીવીનું સચ વ્યુ જાય. જ્યાં આંખ માંથી આહુડું પડ્યું ને તઈ મારી પાવાની દેવી બોલી, મારી મંગળા મારા બાળા રોમા. એ કદાચ તેર તુંગુ લશ્કર લઈને આવ્યા છે. લેલા જમના નામની તોપું લઈને આવ્યા છે. બેટા મારા બાળા તમારે લડવા નથી જવું. તઈ હું જાઉં છું પાવાની પણ કદાચ મારી વસ્તી માથે તો હીરી નજર માંડે ને, અને કદાચ તો હાથમાં ખાતા ખપર લઈ અને મારી વસ્તી નો હિસાબ લેવા રોજ આવને. મારા પાવા માથે કોઈ હીણી નજર માંડે અને કોઈ મારા પાવાની સાડી કરે અને બેટા જો રત્નની દીવી દાદા લખા ભીમની દીવી એ જો હાથમાં ખાધું લઈ જો હિસાબ ન કરું ને એ તમને રત્નની દીવી મને ખોઈ દેવો. બાળવાએ કીધું મગડાએ કીધું જોઈજી મને પાવાની લાજ ન જવા દેતી. મારા બાળા તમારે નથી જવું, હું જાઉં છું. કઈ હો એ દિલ્હી ના બાદશાહ ના તંબુ તાણેલા પડેલા ચારે બાજુ. પાવાની દેવીએ વિચાર કર્યો ભલે શું કરવાના, યુદ્ધ કરવું છે પણ કેમ. પાવાની દેવીએ વિચાર કર્યો શું કરું. અને દિલ્હી નો જે બાદશાહ જે તંબુ માં બેઠો હતો એના સામે જઈને ઉભી રહી ફોન મેં બલી બલી. ઘડીક આમ જાય ઘડીક આમ જાય.
કારણ કે એને મારવો તો બાદશાહ ને પણ જવાય એમ નતું, બાદશાહ જમવા બેઠો હતો. ભાણાની માલિક આખા દીવી આ પાવન દીવી થી હજી જવાય ગઈ. પાવાની દીવી રમત માંડ્યો. ધર્મ છે કોઈના હાથમાં આવે જેમ કૃષ્ણ યાદવો ને હામા હામા લડાવ્યા હતા, હામા હામા લડાવ્યા તેર તુંગુ લશ્કર હતું એનો નાશ કરી. મારા પાવા માથે હીણી નજર મળાય પાવાની દેવી ને જગત ની માલી મારા પાવા માથે ચડાઈ નહીં આવ્યો, પણ જ્યાં માથે ખાડું મેળવા જાય રોમ નો બાદશાહ બોલો હે છોડું તો ખરી પણ મારી શરત છે શું તૈયા જીરણું ગવાનું છે. સામે સોના તારો બગડો બનાવ
અમારે ભાઈ શું નામ છે?